જામનગરમાં બે દિવસ પહેલા સુભાષ બ્રિજ પાસે એક બેકાબુ કાર એક સ્કૂટરને ઠોકર મારી છૂમંતર થઈ ગઈ હતી આ અકસ્માતમાં સ્કૂટર સવાર તૃષાબેન શૈલેષભાઈ મહેતા નામના પ્રોફેસરને ગંભીર ઈજાઓ થઈ હતી હાલ પીડિત મહિલા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે રહ્યા છે આ અકસ્માત નંબરની મારુતિ હોવાના આરોપ સાથે અકસ્માત સર્જનારને તાત્કાલિક ઝડપી લઈ કડક કાર્યવાહી કરવાની પીડિત મહિલાના સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે આ મુદ્દે એસપી કચેરીએ આવેદન પાઠવવામાં આવ્યું હતું જામનગરના પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા સહિત આગેવાનો આ હતા જામનગરમાં ડિગ્રી ઉદ્યોગનગરમાં આવેલ સ્ટર્લિંગ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં છેલ્લા છ મહિના દરમિયાન ઓગણીસ ટન જેટલો બ્રાસપાટના સામાનનો તથા ભંગારનો હિસાબ ન મળતા કારખાનેદારે સીસીટીવીના રેકોર્ડિંગ ચેક કર્યા હતા જેમાં ચોરીની ઘટનાઓ ઝડપાઈ ગઈ હતી ચોરાયેલ સામાનની કિંમત ચોર્યાસી લાખથી વધુ છે જામનગરના સુભાષ બ્રિજ ઉપર એક સ્કૂટર અને ફળની લારી વચ્ચે અકસ્માત સર્જાતા સફરજન સહિતના ફળ રસ્તા પર વેરાઈ ગયા હતા પુલ ઉપર અકસ્માત થવાથી થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો જામનગરના હાપા નજીક આવેલ ડ્રીમ સ્ટોન માર્બલ નામના કારખાનામાં ગેરકાયદે બનાવવામાં આવેલ દિવાલ એસ્ટેટ શાખાએ તોડી પાડી છે